नमस्कार विद्यार्थी मित्रों, हवे आज आप धोरण 9 चेप्टर यूनिट 3 जे छे बराबर मोहन एंड हिज विला बराबर एना विषे आप आग चर्चा करीशु। गया वीडियोमां आपणे मोहन अने हिज विला जे चेप्टर छे यूनिट 3 एना आपणे थोड़ी घणी चर्चा करी हती। त्यारबाद त्यार पछीनी चर्चा आप आज करीशुं। छेल्ला वीडियोमां आपणे जोयुं कि मोहन जे छे बराबर एने गीटार प्रत्ये खूब ज लगाव होय छे, बराबर एने गीटार खूब ज वधारे गमतुं होय छे અને તે શું કરે છે, ગિટારમાં પોતે આગળ અભ્યાસ કરવાનું નક્કી કરે છે અને પછી જ્યારે લોકોની ગેધરિંગ થાય છે, બધા ફેમિલીવાળા ભેગા થાય છે બરાબર, ત્યારે એ શું કરે છે, ત્યાં આગળ એના બધા ભાઈ બહેન અને ભત્રીજાઓ અને બધા હોય છે, લોકો શું કરે છે, અલગ અલગ જાતના પોતાના જે વાદ્યો છે એ વગાડે છે, સિતાર છે, વાયોલિન છે, એ બધા લોકો વીણા છે બધા લોકો વગાડે છે અને બધાને ખૂબ જ મજા આવે છે। ત્યાર પછી મોહન પોતાની જે એની ઈચ્છા હોય છે મોહનની પણ ગિટાર વગાડવાની ઈચ્છાને શું કરે છે, વ્યક્ત કરે છે બરાબર, અને હવે એની ઈચ્છા વ્યક્ત કરે છે એટલે એ પણ પોતાનું ગિટાર વગાડે છે, બધા હા પાડે છે, એટલે ગિટાર વગાડે છે ત્યાં સુધીમાં આપણે જોયું। હવે બધા રિલેટિવ્સ એના સંબંધીઓ જે છે બરાબર એ શું કહે છે ગિટાર વગાડે છે, ત્યાર પછીનું આપણે જોઈએ બરાબર। તમે તમારી જે ચોપડી છે એને સાથે રાખજો, કાંઈ પણ અભ્યાસ સીધા લાગતા જ આપણે નોટ ડાઉન કરતા રહેજો બરાબર। ચલો જોઈશું હવે। After his performance, a relative said, "You need to work very hard with the new instrument." હવે after his performance, after એટલે પછી બરાબર, એના performance પછી એને જે એનું performance આપ્યું બરાબર, ત્યાર પછી a relative said, એક relative એક સંબંધી જે છે એ કહે છે, "You need to work very hard." You need એટલે જરૂર હોવી, do એટલે તમે બરાબર, work એટલે કે જે કામ છે એ, વેરી હાર્ડ, વેરી એટલે ખૂબ જ, હાર્ડ એટલે કે એકદમ જ સખત મહેનત કરીએ બરાબર, વિથ ધીસ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, ન્યૂ એટલે નવું અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે વાદ્ય આપણે જોઈ રહ્યા હતા એ બરાબર, તો શું કહે છે રિલેટિવ એ કે તને આ નવા વાદ્ય માટે હજી વધારે પડતી મહેનત કરવાની, ખૂબ જ વધારે મહેનત કરવાની જરૂર છે એવું એક સંબંધી કહે છે। વન ઓફ ધ રિલેટિવ છે, બીજા સંબંધી કહે છે, ઇફ ઇટ વોઝ ધ સિતાર, જો સિતાર છે, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તને તારા જો આ જે ગિટાર છે એની જગ્યાએ તું જો સિતાર વગાડતો હોય તો શું કહે છે, ધ સિતાર, યુ વુડ હેવ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા બ્રધર એટલે કે તારા ભાઈ અને તારા સિસ્ટર એટલે કે તારી બેન ની કોમ્પિટિશનમાં આવી જાય, કોમ્પિટિશન એટલે શું થશે, સ્પર્ધા, હરીફાઈ બરાબર, જો તું આ ગિટારને બદલે સિતાર વગાડતો હોય તો તું પણ તારા જે ભાઈ અને બહેન છે એની સાથે સ્પર્ધામાં આવી જાય બરાબર। ત્યાર પછી જોઈએ તો શું કહે છે, યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 ઓન ઇટ, તે લગભગ 2 તો ઓલરેડી બરાબર। ચલો હવે શું કહે છે કે તેના પર્ફોમન્સ પછી રિલેટિવ જે છે બરાબર એને કહે છે, આફ્ટર ઇઝ પર્ફોમન્સ, એના પર્ફોમન્સ પછી રિલેટિવ એને ઘણું બધું કહે છે કે તને આજે તારો ગિટાર છે એના પ્રત્યેનો જે તારો પ્રેમ છે એના કરતાં વધારે જો તું સિતાર વગાડતો હોય બરાબર, તું સિતારના તારા જે ભાઈ બહેન છે એની કોમ્પિટિશનમાં આવે બરાબર, યોર બ્રધર એન્ડ સિસ્ટર્સ કોમ્પિટિશન એટલે સ્પર્ધા, તારા ભાઈ અને બહેનની જે સ્પર્ધા છે એની સાથે તું પણ એની સાથે હરીફાઈ કરી શકે, એટલું સારું તું વગાડી શકે બરાબર। યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 ઓન ઇટ, લગભગ તે 2 આની પાછળ તો સ્પેન્ડ કરી લીધા છે, વિતાવી લીધા છે બરાબર, બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર, પણ હજી પણ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર, આ જે વાદ્ય છે એ હજી પણ તારી પાસે વધારે સમય માંગે છે અને હજી વધુ સમયની જરૂર છે આ વાદ્યને, આ ઇન્સ્ટ્રુમેન્ટને, એવું એના રિલેટિવ કહે છે। આફ્ટર ધીસ પર્ફોમન્સ સમવન સે, હવે બીજા હજી એક રિલેટિવ કહે છે, એક જણા કહે છે, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ, સિતારનો જે સાઉન્ડ છે, સાઉન્ડ એટલે ધ્વનિ, એનો જે અવાજ હોય એ બરાબર, સિતારની જે ધ્વનિ છે એનો જે અવાજ છે એ કેવો છે, તો ફ્લોઈંગ એટલે કે વહેતું અને સ્ટ્રીમ એટલે કે ઝરણું બરાબર। હવે શું કહે છે કે વહેતા ઝરણા જેવું સિતારનો અવાજ છે, ધ્વનિ છે, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ નોટ હેવ દેટ ડેપ, પણ તારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, તારું જે વાદ્ય છે બરાબર, એની એટલી ડેપ્થ, હવે ડેપ્થ એટલે કે ઊંડાણ બરાબર, તારું
જેટલું સિતાર એકદમ મધુર વાગે અને એને સાંભળીને ખૂબ મજા આવે એટલી મજા બેટામાં આવતી નથી. એટલું ડેપ એટલું ઊંડાણ એના અંદર છે નહીં. બરાબર એવું એક જણો કહે છે એનું સંબંધિત. યે અનધર સે બીજું પણ કહે છે, યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન, હિઝ શૂર એન્ડ તાર આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે બીજા એક જણા કહે છે કે તારો જે ભાઈ છે, યોર બ્રધર તારો ભાઈ બરાબર, પ્લેસ એટલે કે વગાડું, ધ વાયોલિન એટલે કે વાયોલિન જે તારો ભાઈ વગાડે છે, હિઝ શૂર એન્ડ તાર સો બ્યુટિફુલ, એના સૂર અને તાર જે છે ખૂબ જ સુંદર છે. બ્યુટિફુલ મતલબ કે સુંદર હોવું બરાબર. તારો જે ભાઈ વાયોલિન વગાડે છે એના સૂર અને તાર ખૂબ જ સુંદર મધુર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે, તું આ વાદ્ય સાથે શું કરે છે એવું પૂછે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઈડ ફોર ધ હોલ નાઇટ. હવે આટલું બધું સાંભળીને વિચારો જે મોહન છે એ ડિપ્રેસ થઈ જાય છે બરાબર. જેમ કે તમે પરીક્ષા આપવાના હો, તમારી પરીક્ષા આવતી હોય નજીક અને તમારા મમ્મી પપ્પા તમને કહેશે વાંચ્યું, કેટલું વાંચ્યું, શું કર્યું, કેમ કર્યું, પછી પેપર આપી આવ્યું એટલે કહેશે આટલું બધું વાંચ્યું ને કાંઈ ના આવ્યું, આવું કંઈ કરે, આમ લખાય, આવું લખી આવે, આટલા માર્ક્સ આવે બરાબર. તમે કહે તો જ ડિપ્રેશનમાં આવી જાઓ. તો એવી જ રીતે મોહનનું થાય છે બરાબર, કે મોહને આટલી બધી મહેનત કરી, આટલા બધા વર્ષો આની પાછળ બગાડ્યા અને જ્યારે એને બગાડ્યું ત્યારે બધા લોકો તો એને આટલું બધું કહે છે કે તું આના કરતા તો સિતાર બગાડે તો સારું, વાયોલિન બગાડે તો સારું બરાબર, તો એને કહે છે. એટલે મોહન જે છે એકદમ જ ડિપ્રેસ થઈ જાય છે. ડિપ્રેસ થઈ જવું એટલે કે એકદમ ઉત્સાહ વગર નિરુત્સાહી થઈ જાય બરાબર, એકદમ જ હતાશ નિરાશ થઈ જાય છે, નિરુત્સાહી થઈ જાય છે બરાબર. એન્ડ ક્રાઈડ ફોર અ હોલ નાઇટ, અને પૂરી રાત, હોલ નાઇટ એટલે કે પૂરી રાત ક્રાઈ કરવું એટલે રડવું બરાબર, એ પૂરી રાત શું કરે છે, રડ્યા કરે છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ વાદ્ય મારી માટે નથી એક ગિટાર સિવાય, હી થોટ એ વિચારે છે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ આઈ એમ શ્યોર. હવે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ આ જે વાદ્ય છે બરાબર એ શું કરશે, પૂરા વર્લ્ડમાં પૂરા વિશ્વમાં શું કરશે, મને માય ફેસ વર્લ્ડ એટલે કે મને પૂરા વિશ્વમાં એને ખ્યાતિ અપાવશે બરાબર, ખૂબ સારું એવું નામ અપાવશે. આઈ એમ શ્યોર એની મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, હું આને ખૂબ જ બિગ બનાવીશ મતલબ કે હું ખૂબ જ સારું એવું નામ કમાવીશ, આને ખૂબ જ પ્રસિદ્ધિ મેળવીશ. વેરી ગુડ, વધારે પ્રમાણે વધારે ખૂબ જ વધારે એમાં પ્રસિદ્ધિ મેળવીશ, નામના ખ્યાતના કમાઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ, એવું હોય શું કરે છે, ડિટરમાઇન્ડ કરે છે, ડિટરમાઇન્ડ કરવું એટલે કે નિશ્ચિત કરવું, નક્કી કરવું બરાબર. આવું એ નક્કી કરે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે કેવું છે, આ એક ગિટાર જ એવું છે કે જે મને પૂરા વિશ્વમાં એક મારી ખ્યાતના અપાવશે, મારું નામ બનાવશે, અને હું એવું નિશ્ચિત કરું છું, એવું નક્કી કરું છું કે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જ આગળ વધીશ બરાબર. એ પોતાની જાતની સાથે વાત કરે છે અને નક્કી કરે છે. ત્યાર પછી જોઈએ શું કહે છે કે ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ ઓફ એજ. હવે એને એક એક્સપિરિયન્સ થાય છે બરાબર, એક એવો અનુભવ થાય છે. એક્સપિરિયન્સ તો મતલબ અનુભવ હોવો. હવે એક અનુભવ થયો હોય છે ક્યારે, કે જ્યારે મોહન માત્ર કેટલા વર્ષનો હોય છે, તો ઓનલી 16 યર્સ ઓફ એજ, લગભગ 16 જ વર્ષનું મોહન હોય છે ત્યારે એક એને અનુભવ થાય છે. જોઈએ અનુભવ શું છે. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. હવે આ જે પોઈન્ટ છે બરાબર, એની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ એટલે લાઈફ એટલે જીવન, ટર્નિંગ એટલે બદલી દેવું બરાબર, એના જીવનને બદલી દે એવો એક એનો પોઈન્ટ જે છે બરાબર, એવું કંઈક એની સાથે બન્યું હોય છે. મોહન ડબલ ફીઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 આવર્સ અ ડે. મોહન જે છે બરાબર, એ ડબલ કરે છે. ડબલ કરવું એટલે કે બમણું કરી દેવું. ઇઝ રિયાઝ કરવા એટલે જે પ્રેક્ટિસ કરે છે બરાબર, જે અભ્યાસ કરે છે એ પોતાના રિયાઝને, પોતાની પ્રેક્ટિસને શું કરી દે છે, ડબલ કરે છે, પોતાના અભ્યાસને ડબલ કરે છે. એ લગભગ હવે તો દિવસમાં પર ડે એટલે કે એક દિવસમાં કેટલા આર્ટસ, 10 આર્ટસ, 10 કલાક એ રિયાઝ કરે છે હવે બરાબર. હી ઓલ્સો સ્ટડી અધર એક્સપેક્ટ ઓફ ધ ગિટાર. હવે શું કહે છે કે હી ઓલ્સો સ્ટડી, એ સ્ટડી કરે છે, અભ્યાસ કરે છે, તો શું કહે છે ગિટારના બરાબર, જે ગિટાર છે એના બીજા એસ્પેક્ટ પર એટલે કે શું થશે કે ગિટાર જે છે એના બીજા એવા જે પણ એના વાદ્યો છે એની અંદરના જે ગિટાર એના પાસા છે એ પાસા ઉપર શું કરે
કહે છે અભ્યાસ કરે છે ત્યાર પછી શું કહે છે કે ધ ગીટાર ઓન્લી ઇન ધીસ લાઈફ હવે માત્ર ગીટાર જ એના જીવનમાં હોય છે બરાબર હી ડિસાઈડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગીટાર એ ડિસાઈડ કરે છે તે નક્કી કરે છે શું કરવાનું તો ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ઇન્કોર્પોરેટ કરવું એટલે કે એક કરી દેવું બરાબર કોઈ પણ વસ્તુ હોય એને એકમાં એક સાથે કરી દે ગીટાર અને સિતાર બંનેના મ્યુઝિક જે છે બંનેની કાંઈ સિસ્ટમ હશે એને એક કરી દે એક બરાબર ઇન્કોર્પોરેટ કરવું એટલે કે એક કરી દેવું એ નક્કી કરે છે ડિસાઈડ કરે છે ઇન્કોર્પોરેટ કરવાનું મતલબ કે એક કરવાનું સ્પેશિયાલિટી એટલે કે વિશેષતાઓ ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ દરેક ઇન્સ્ટ્રુમેન્ટ દરેક વાદ્ય જે છે એની અંદર જે સાઉન્ડ એની અંદર જે ધ્વનિ છે બરાબર એ બધાને એકમાત્ર ગિટારમાં એક કરી દેવાનું નક્કી કરે છે કે બધા જ અલગ અલગ વાદ્યોના સાઉન્ડ બધા અલગ અલગ વાદ્યના ધ્વનિ જે છે એ ગિટારમાં આવી જાય એવું એ નક્કી કરે છે કરવાનું બરાબર હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીના હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ કરવું એટલે કે નવું કંઈક નિર્માણ કરવું નવું કંઈક શોધ કરવું બરાબર એ ઇન્વેન્ટ કરવાનું નક્કી કરે છે ઇન્વેન્ટ કરવું એટલે નવું નિર્માણ કરવું નવી કંઈક શોધ કરવી એ નવું કંઈક ઇન્વેન્ટ કરવાનું નક્કી કરે છે વિચ ગીવ ધ સાઉન્ડ જે સાઉન્ડ આપે જે ધ્વનિ આપે એન્ડ ટ્યુન ટ્યુન એટલે કે શું કહીએ આપણે તો શું બરાબર એ નક્કી કરે છે કે એવી ધ્વનિ અને એ કેવા સુર આપે જે ગિટાર જ છે વેસ્ટર્ન પશ્ચિમનું ગિટાર છે પણ એ વાગે કેવું તો કે ઇન્ડિયન વીણા જેવું આપણા ભારતીય વીણા જે છે એના જેવું એ વાગે એવું નક્કી કરે છે કરવાનું કે ગિટાર જ હોય પણ ગિટાર વાગે કેવી રીતે તો કે આપણા ભારતીય વીણા જેવી વાગે એનું સાઉન્ડ એની ધ્વનિ જે છે એ આપણા ભારતીય વીણા જેવી આવે એની જેમ વધારી શકીએ એવું એ ઇન્વેન્ટ કરવાનું એવું એ નિર્માણ કરવાનું નક્કી કરે છે ગિટારને બરાબર ખ્યાલ આવ્યું પ્રોડ્યુસ થાય છે બરાબર પ્રોડ્યુસ થવું મતલબ કે ઉત્પન્ન થવું મારો જે આ ગિટાર છે ઇન્સ્ટ્રુમેન્ટ જે વાદ્ય છે એની અંદર માત્ર જે સાઉન્ડ ઉત્પન્ન થાય છે એ જ જરૂરી નથી એ જ ઇમ્પોર્ટન્ટ નથી બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન પણ એ મારા વિઝનને વિઝન એટલે કે એનું જે દ્રષ્ટિકોણ છે બરાબર એ એનું જે દ્રષ્ટિ છે એનું જે સ્વપ્ન છે એ વોટ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ જે મારા શું કહે છે કે આની અંદર ખાલી મારો અવાજ ગિટારની અંદર જે અવાજ ઉત્પન્ન થાય છે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ જ જરૂરી નથી પણ હું જ્યારે ગિટાર વગાડું તો એના દ્વારા મારું વિઝન મારી દ્રષ્ટિ શું છે એ પણ એ ગિટાર કહી શકે બરાબર બધાને કહી શકે એવું મને ગિટારને બનાવવું છે કે મારી દ્રષ્ટિ પણ એમાં સ્પષ્ટ થાય જ્યારે હું ગિટાર વગાડું ત્યારે ઈ સેડ ટુ હિમસેલ્ફ એ પોતાની જાતને એવું કહે છે એન્ડ ફાઇનલી ગ્રેમી અવોર્ડના જે વિનર છે એના તરીકે એને ઓળખે છે પૂરું વિશ્વ
आई जस्ट फॉलो माय हार्ट पेशन एंड हियर आई एम। हवे एमने પોતાના એવોર્ડ સેરેમનીમાં જ્યારે 1993 માં એવોર્ડ સેરેમની થઈ ત્યારે એમણે કહેલું હતું કે હું માત્ર ફોલો કરું છું, આઈ જસ્ટ ફોલો ફોલો કરું એટલે અનુસરું છું, માત્ર અનુસરું છું સે તો માય હાર્ટ એટલે કે મારા હૃદયની પેશન એટલે કે જે ભાવના હોય બરાબર એકદમ જ વધારે કરવાની જે ભાવના હોય એ તો શું કહે છે કે મેં મારા માત્ર મારા હૃદયની જે ભાવના હતી એને અનુસરી અને હું અહીં સુધી પહોંચે એવું એમણે એમના જે એવોર્ડ સેરેમની હતી બરાબર એવોર્ડનું જે ફંક્શન હતું એનામાં એમને આવું કહેલું હતું જે ક્યારે થયું 1993માં બરાબર। તો આજે આપણે અહીં આ યુનિટ 3 જે છે એને પૂર્ણ કરીએ છીએ બરાબર। અસ્તુ યુનિટ 3 જે છે મારી ઉપર